જય હિન્દ મિત્રો IMP Education Active YouTube ચેનલ માં આપ સર્વ મિત્રો સ્વાગત છે મિત્રો તમે ખૂબ જ આતુરતા રાહ જોતા હતા કે આરટી પ્રવેશ અંતર્ગત જે જાહેરાત જે ક્યારે આવશે તો મિત્રો આવી ગઈ છે એક તમે જોઈ શકો છો અહીંયા વર્ષ 2020 21 માટે નબળા અને વંચિત જૂથના બાળકો માટે વિનામૂલ્યે ધોરણ એકમાં પ્રવેશની જાહેરાત તો મિત્રો ફાઇનલી જે પ્રાઇવેટ શાળામાં ધોરણ એકમાં બાળકો જે છે એ પહેલાં ધોરણમાં જ્યારે આવે છે આરટી અંતર્ગત જે પચીસ ટકા ફ્રી જે કોટા હોય છે એ મુજબ જે પ્રવેશ આપવાનો છે એ ફાઇનલી જાહેરાત આવી ગઈ છે તો મિત્રો આ નોટિફિકેશન સંપૂર્ણ માહિતી હું આપીશ કે ફોર્મ કેવી રીતના ભરવાનું છે ઓનલાઈન ડોક્યુમેન્ટ કેવી રીતના અપલોડ કરવાના છેલ્લી તારીખ શું છે ફોર્મ ભરવાની અને ફોર્મ છે આ વખતે થોડુંક પરિવર્તન કરવામાં આવ્યું છે તો શું શું ફેરફાર કરવામાં આવેલો છે તમામ માહિતી મિત્રો આ વિડીયોમાં હું આપીશ એટલે એક એક સેકન્ડ આપના માટે ખૂબ જ કિંમતી છે તો મિત્રો આ વિડીયોને સહેજ પણ સ્કીપ કર્યા વગર અને મિત્રો એક વિનંતી છે દરેક દરેક મિત્રો જે દર્શકો છે મારા બરાબર તેમને કે આ વિડિયો છે એ આખા ગુજરાતમાં તમે શેર કરી દો કારણ કે જે કોઈ છે આથી બચી ના જાય એટલે કે આ જે જાહેરાત જે છે એનાથી જે કોઈ રહી ના જાય એની માહિતી અજાણ કારણ કે જ દિવસનો સમય આપ્યો છે તો આપણે જોઈએ આગળ જો પચીસ ટકા મુજબ છે હવે મિત્રો પહેલાં ઉંમરની વાત કરીએ તો ઉંમરમાં પહેલી જૂને જે પાંચ વર્ષના પૂરા થઈ ગયેલા હોવા છે કોણ ફોર્મ ભરી શકશે તો કે પહેલી જૂને પાંચ વર્ષ ઉંમર પૂરી થઈ જવા જોઈએ પહેલી જૂન બે હજાર વીસે જે બાળકની પહેલી જૂને બે હજાર વીસના રોજ પાંચ વર્ષ પૂરા થઈ ગયા હશે તે પહેલ ફોર્મ ભરી શકશે બરાબર ત્યારબાદ બીજી આગળ માહિતી આપું તો ત્યારબાદ તમને જોયું કે ગ્રામ્ય વિસ્તારમાં હવે આવક મર્યાદા જોઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં છે એક લાખ વીસ હજારની આવક એ રાખવામાં આવી છે અને જ્યારે શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજારની આવક મર્યાદા રાખવામાં આવી છે એટલે કે આવકનો દાખલો તમારે એપ મુજબનો હોવો જોઈએ એ ખાસમાં ધ્યાનમાં લઈ લઈશું ત્યારબાદ વાત કરીએ પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી જે છે આ વેબસાઇટ છે આર ઈ ડોટ ઓઆરપી ઓઆરપી ગુજરાત ડોટ કોમ આ વેબસાઇટ છે આ વેબસાઇટ પર જઈ ઓગણીસ આઠ બે હજાર વીસથી લઈ અને ઓગણત્રીસ આઠ બે હજાર વીસ દરમિયાન છે પ્રવેશ ફોર્મ ભરી શકશે આ મિત્રો કઈ સ્ટાર્ટિંગ ડેટ છે પ્ર ફોમ ભરવાની ઓનલાઈન તો કે ઓગણીસ આઠ છે અંતિમ ડેટ કઈ છે તો કે ઓગણત્રીસ આઠ છે તો મિત્રો આ ધ્યાનમાં ખાસ લઈ લઈશું હવે બીજી વિગતો માહિતી વિડીયો અંત સુધી જોજો ઘણી બધી માહિતી તમને આપીશ આ અંગે જરૂરી જે વિગતો છે જે અરજી સાથે કયા કયા આધાર પુરાવા જે છે અધિકારીના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો આ વેબસાઇટમાં મૂકવામાં આવી છે એટલે કે આ વેબસાઇટમાં તમામ પ્રકારની માહિતી મૂકવામાં આવેલી છે એ તો આપેલી છે તમને ખબર જ હશે બરાબર ન ખબર હોય તો મારા જૂના વિડીયો છે એ પણ તમે જોઈ શકો છો અહીંયા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ તમામ માહિતી મેં પોઈન્ટ ટુ પોઈન્ટ લઈ લીધી છે તમામ પ્રકારની માહિતી કેવી રીતના પ્રોસેસ છે ત્યારબાદ વાત કરીએ કે અરજદારની જરૂરી આધાર પુરાવા જે છે એ એકઠા કરી ઓનલાઈન અરજી ઓનલાઈન અરજીના જે સમયમર્યાદા છે એમાં કરી શકે છે સમયમર્યાદા એટલે કે દસ દિવસનો સમય છે તમે જોઈ શકો ઓગણીસ આઠથી લઈ ઓગણત્રીસ આઠ આ દસ દિવસમાં તે અરજી કરી શકે છે અને પ્રવેશની જાહેરાત ઓનલાઈન અરજી કરવાની વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં પણ આવેલો હશે એટલે કે તમે જે ઓનલાઈન અરજી કરો છો તેની અંદર થોડોક સમય પણ આપવામાં આવ્યો છે સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જરૂરી ડોક્યુમેન્ટ સાથે વાલી રિસિંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા જે છે એ કોવિડ નાઇન્ટીનના મહામારીના કારણે રદ કરેલ છે પહેલાં કેવું હતું ઓનલાઈન જે છે વાલી ફોર્મ ભરતા હતા ફોર્મની પ્રિન્ટ લેતા હતા પ્રિન્ટ લઈ છે રિસિવિંગ સેન્ટર જે છે ત્યાં જવાનું હોય છે અને ત્યાં ફોર્મ જમા કરાવવાનું હોય છે પણ આ વખતે કોવિડ નાઇન્ટીનના કારણે રિસિવિંગ સેન્ટર રાખેલું નથી ફોર્મ કોઈ પણ પ્રકારનું જમા તમારે કરાવવું નથી તો શું કરવાનું છે સાંભળી લો ખાસ વાલી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે તે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો રહેઠાણનો પુરાવો જન્મ જાતિ કેટેગરી નો કોઈ પણ એસ સી એસ ઓબીસી વગેરે અથવા તો જે કંઈ કેટેગરીમાં આવતા હોય તે તેમના આવકનો દાખલો બરાબર લાગુ પડતો હોય તે વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે મિત્રો આ સિસ્ટમ છે અત્યાર સુધી નહોતી બરાબર બે હજાર તેરથી પ્રવેશની લઈ અને અત્યાર સુધી જે છે એ ક્યાંય ઓનલાઈન પ્રવેશ માટે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું નહોતા પણ આ વખતે કોરોનાની મહામારીના કારણે તમે જોઈ શકો છો કે અહીંયા એ સિસ્ટમ રાખવામાં આવશે બરાબર તે તમે ઓનલાઈન બધા જ પુરાવા અપલોડ કરવાના છે જેથી કરીને હવે વેરીફાઈ ઓનલાઈન થશે તમારે ક્યાંય કોઈને ડોક્યુમેન્ટ તમારા છે એ બતાવવાના રહેશે નહીં ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ છે એ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે તમે પ્રિન્ટ છે ઓનલાઈન ફોર્મ ભરી દઈશો ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરી દઈશો જરૂરી જે માગ્યા છે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા પછી તેની પ્રિન્ટ લેવાની છે અને એ ઓનલાઈન ભરેલ ફોમની પ્રિન્ટ છે એ પણ તમારે ક્યાંય જમા કરાવવાની નથી તમારે પાસે જ રાખવાની છે હવે થશે શું તમને કહી દઉં હવે જ્યારે તમે ફોર્મ તમારી પાસે તમાર રાખશો ઓનલાઈન ત્યારે ઓનલાઈન જ તમારું વેરિફિકેશન થશે કારણ કે જે કંઈ તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા એ બધા જ ડોક્યુમેન્ટ છે ઓનલાઈન વેરિફિકેશન થશે ઓનલાઈન જે છે એ કેટેગરી પ્રમાણે જો તમે આ કેટેગરીમાં આવતા હોય તમે જોઈ શકો છો આનો તમામ વિડીયો મેં અગાઉ પણ આપેલો છે બરાબર અનાથ બાળક છે એ પહેલા ક્રમે સંભાળ અને સંરક્ષણ જરૂરિયાતવાળા બાળકો બીજા ક્રમે આ બધો જ ક્રમ છે શાંતિથી તમને જોઈ શકો છો આ બધા ક્રમ પ્રમાણે જે છે એ ઓનલાઈન પ્રવેશ જ્યારે મળતો હશે એ કેટેગરીમાં જે તમે શાળા પસંદ કરશો બરાબર અને જેટલાય જે પચીસ ટકા પ્રમાણે જે કોટા ફાળવેલો છે એ પ્રમાણે જો તમે ક્રાઇટેરિયામાં આવતા હશો તો તમને શાળા છે એ અંતર્ગત છે એ અહીંયા પચીસ ટકા પ્રમાણે પ્રવેશ મળી જશે આપના બાળકને તો મિત્રો પણ એ કેવી રીતના મળશે શું કરવાનું હજી આ માહિતી માટેનો જ વિડીયો છે એ ઓનલાઈન પ્રવેશની તમામ માહિતી જે છે મિત્રો હું આ વિડીયોની અંદર પછી હું નેક્સ્ટ ટાઈમ લઈને આવીશ એટલે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં બે લાઇકન છે એને પ્રેસ કરી દેજો તો તરત તમને નોટિફિકેશન મળી જાય દસ ટકા છે તમારી પાસે જો જે કઈ હું માહિતી લઈને આવીશી સો ટકા ને દસ ટકા છે એ સચોટ અને એકદમ સાચી હશે અને નહીતર ફોર્મ તમારું રદ થશે મિત્રો એટલે ખાસ ધ્યાન રાખજો કે હું જે માહિતી આપું એ પ્રમાણે કરશો તો જે છે સંભવિત છે કે આપના બાળકને પ્રવેશ મળી શકે એટલે આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયો છે ને આખા ગુજરાતમાં શેર કરી દો મિત્રો તમારી પાસે જેટલા પણ ફ્રેન્ડ ગ્રુપ છે વોટ્સએપ ગ્રુપ છે બરાબર કે જે ફેસબુક ગ્રુપ છે ઇન્સ્ટાગ્રામ છે તમામની અંદર છે આ છે એને શેર કરી દો મિત્રો જેથી કરીને કોઈ બાળક છે એ આરટી અંતર્ગત પ્રવેશ રહી ન જાય ઘણા મના વાલી પૂછતા હતા કે સાહેબ આરટી અંતર્ગત છે પ્રવેશ ક્યારે તો ફાઇનલી જો આ નોટિફિકેશન મારી પાસે આવી પહેલાં એટલે મેં તમને આપી દીધી બરાબર એટલે હજી છાપા પણ જાહેરાત આવી નથી એની પહેલા મેં તમને આપી દીધી છે તો ખાસ તરીકે જો તમે જોઈ શકો છો ઓફિશિયલી છ આઠ બે હજાર વીસની ડેટ બરાબર એટલે કે આજની ડેટ છે હજી આવતીકાલ કે બે ત્રણ દિવસમાં છે એ ઓનલાઈનની છાપામાં પણ એટલે ન્યૂઝપેપરમાં પણ આવી જશે તમામ માહિતી અને ફોર્મ આ વખતે કેવી રીતના ભણવું ને તે પ્રેક્ટિકલી તમને સમજાય છે એટલે આ વિડીયોને છે ને ખાસ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન છે ને પ્રેસ કરી દો ફરી મળીશું બીજા વિડીયો સાથે અને નવી માહિતી સાથે આપનો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર લખજો જય હિન્દ